નખત્રાણાના વિશ્વકર્મા મંદિર પાસે આવેલા પાટીદાર સતપંથ સમાજના નિષ્કલંકી ધામમાં પ્રોગ્રામ નિમિત્તે પ્રદર્શન માટે રાખેલા બલૂન આજે એકાએક ફાટતા બે યુવાનો દાઝી ગયા હતા. બલૂન ફાટતા દોડધામ મચી ગઈ હતી અને તેમાં એક કામદારને ગંભીર ઇજાઓ થઈ હોવાનું સામે આવ્યું છે. પાટીદાર સતપંથ સમાજના નિષ્કલંકી ધામના ગંગારામભાઈએ જણાવ્યું હતું કે તાજેતરમાં પ્રોગ્રામ નિમિત્તે પ્રદર્શન માટે બલૂન આકાશમાં મૂકવામાં આવ્યો હતો. આજે સવારે એકાએક આ બલૂન ફાટ્યો હતો ત્યારે નીચે સફાઈ કરતા સુભાષ ભાવેશ રાઠવા અને મહેશ કાંજી પટેલ પર જ્વાળા પડતા ગંભીર રીતે દાઝી ગયા હતા. તેમને પ્રથમ સારવાર નખત્રાણા સરકારી દવાખાને આપ્યા બાદ વધુ સારવાર માટે 108 દ્વારા ભુજ ખસેડાયા હતા. તો દાઝેલા સુભાષ રાઠવાની હાલત નાજુક બતાવાઈ રહી હોવાનું જાણવા મળ્યું હતું. ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા બે લોકોને હાલ ભુજની જેકે જનરલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે અને સંસ્થાના અગ્રણીઓ પણ ઘટના બાદ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. હા, એટલે અમારો મહોત્સવ હતો 14-15-16 બરાબર. એનામાં પ્રચાર પ્રસંગ માટે બલૂન ચડાવ્યો હતો. તે આજ સવારના 9 વાગ્યાની અરસામાં પોતીરાનો ધડાકાબેર ફાટી અને એમાં અગ્નિ નીચે પડતા અમારા બે મજૂર સફાઈ કરતા હતા એ દાઝ્યા. કઈ રીતની સારવાર ચાલી રહી છે અહીંયા? સારવાર જીકેમાં છે, સારી સારવાર અને છે સારું.